तारू रे हूँ आरती आनंद मंगल बाती उतारू रे पावलियानी आरती रे उतारू मारा पावलियानी आरती आनंद मंगल भावती उतारू रे हूँ आरती आरती सजाऊ रे कुमकुम के सर धान थी हूँ आरती वधाऊ रे झीणा झीणा फूलड़ा थी हूँ आरती शोभाऊ रे मंगल नाथ जी आवे रे गोगा जी नी आरती माँ चामुंडा माँ आवे रे बापा जी नी आरती माँ अड़सठ तीरथ आवे रे मंगल रे मगता हूँ फूलड़ा लावी गोगा ने वधाऊ रे झालर डंका घंटारव आज फूले तरा गाजे रे मंगल भावती उतारू रे पावलियानी आरती मंगल भावती उतारू रे आरती। संत सरिता और मेघला चलत बिहंगा चाल रजब जहां जहां जात है वो तो कर देते हैं न्याल। संत न हो तो संसार मा तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से वो तो ठारत ठामो ठाम। संत न हो तो संसार मा तो जली जात ब्रह्मांड। आदेश ना संतो ये आदेश ने घणो आप्यो छे। भारतीय परंपरा रही छे संत साधु अभ्यागत आने परमात्मानी साथे देवनी साथे सरखावामा आव्या छे। अतिथि देवो भव मातृदेवो भव पितृदेवो भव अनु गुरुर देवो भव
गुरु ने देव गणवामां आव्या छे, पण ए आदि परंपरा जे छे संतोनी, भगवान शिव ना अवतार गुरु दत्त महाराज ज्यां दत्त न्यास सत गिरनार અને ગિરનારના માથે દત્ત મહારાજના બહેરના નવનાથોની જે પરંપરા છે આદિનાથથી પરંપરાની શરૂઆત કરી અને છેક ભગવાન જાલંધરનાથથી માંડી અને ગોરખનાથજી સુધીની પરંપરા જે છે બાપ નાથોની પરંપરા તો અદ્ભુત છે સાક્ષાત સ્વયં ભગવાન શિવનો અવતાર એટલે આદિનાથ ગોરખનાથજીને ગણ્યા છે પણ જેટલી સંતોની પરંપરા છે એમાં પરાકાષ્ઠાએ જો સંતોના નામ હોય ને બાપ તો એ નાથ સંપ્રદાયની અંદર આવે છે કારણ કે નાથ એનો અર્થ જ થાય છે સ્વામી નાથ એનો અર્થ જ થાય છે નાથ એટલે સમગ્ર સૃષ્ટિમાં છે જેનું આધિપત્ય છે સમગ્ર ધર્મમાં છે જેનું આધિપત્ય છે એનું નામ નાથ અને એવા એક નાથજીની મારે વાત કરવી છે બાપ પરમ પુનિત પ્રાતસ્મરણીય સંત યોગી ફુલનાથજી મહારાજ ઉત્તર ગુજરાતનું કડી તાબાનું એક નાનકડું ગામ ગામનું નામ ફુલેતરા અને ફુલેતરાની અંદર ફુલનાથજી મહારાજનું જબરજસ્ત ધામ પણ ક્યાંથી આવ્યા બાપ કોણતા ફુલનાથજી ફુલનાથજીનું નામ લઈને તોય પાપ દરિયાના હામા કાંઠે વ્યા જાય એવા સંત ફુલનાથજીની જે પરંપરા છે ને એ તો નવનાથો માહેની પરંપરા દુનિયામાં એક માં એવી થઈ કે જેને પોતાના દીકરાને જગાડવા માટે આલરડું ગાયું અને એક માં એવી હતી કે જે દીકરાને એમ કહેતી હોય કે હે બેટા આ જે કાયા છે આ તારો જે દેહ છે એ તો કાલે મટી જવાનો ખાક મેં ખપી જાના બંદા માટી મેં મિલ જાના થોડા કરો અભિમાન એક દિન પવન સાય ઉડ જાના ગોપીચંદ ને એમ માં મેનાવતી કહેતા હોય કે હે ગોપીચંદ આ જે તારી કાયા છે એ તો બળીને ભસ્મ થવાની અને આ જે કાયાનો મોહ છે ને ઉતરી જાય એક માં વૈરાગ ના માર્ગે લઈ જવા માટે થઈ અને પુત્ર પોતાના પુત્ર ને સંદેશ આપે તો બીજી માં હાથમાં હથિયાર માટે આ બે જનેતાઓ એટલે એક જીજાબાઈ અને બીજા મેનાવતી ગોપીચંદ ના બા પણ મારો જે કહેવાનો ભાવ છે બાપ એ સંન્યસ્તના માર્ગે લઈ જનારી જે જનેતાઓ છે એને અમે એટલે માને કીધું છે કે હે માં જનની જણ તો ત્રણ જણ દાતા ભગતાન સૂર નહીતર રેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર એ માં જનની જણ તો ત્રણ જણ દાતા ભગતાન સૂર માં કોક સંતને જન્મ દેજે કા કોક વીર પુરુષને જન્મ દેજે અને માં કોક દાતારને જન્મ દેજે જેથી તારી કુખ અમર બની જાય સંતની વાત કરી દાતારની વાત કરી વીર પુરુષની વાત કરી એવા એક સંત યોગી થયા પણ બાપ ભેખ કોને ભેખ ભેખને ઉજાળી કોણ શકે ભેખને ઉજાળવો કારણ કે ભેખ લીધા પછી એ ભેખને જાળવવો ને બાપ બાના દીન દયાલતા તિલક છાપકુ માન કાલુ કહે યમ ડરે અને ભય પામે ભોપાલ આ તો બાપ બાનું છે અને જેને બાનાને લઈ જવા છે એને 14 બ્રહ્માંડમાં કોઈ તાર્યા નથી જેથી રાવણે માં જાનકીનું હરણ કર્યું ભગવાન રામે રાવણનો સંહાર કર્યો અને ભગવાન શિવની સામે જઈ અને રાવણ ઉભો રહ્યો ને ત્યારે શિવજી એક આમ એમ કહેવાય છે કે રાવણને મળવા માટે થઈને એક ડગલું આગળ વધ્યા રાવણ અવળું ફરી ગયો અને ત્યારે ભગવાન ભોળાનાથે કીધું કે રાવણ તું કૈલાસમાં આવ્યો પહેલી વાર એવું બન્યું છે કે ભગવાન ભોળોનાથ જેને આવકારવા માટે એક ડગલું આગળ હાલે અને રાવણ તું અવળું ફરી ગયો અને ત્યારે રાવણે કીધું પ્રભુ હું તો આપનો પરમ ઉપાસક છું આપનો પરમ ભક્ત છું મારા એકે એક રૂવાડે રૂવાડે ભગવાન શિવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય સિવાય કાંઈ નથી પણ ભોળાનાથ હું એટલા માટે અવળું ફરી ગયો કારણ કે બીજા કોઈ દેવતાઓ હોય ને તો એ તો વરદાન આપીને ફરી જાય પણ ભગવાન તમારો જે ભક્ત હોય ને એના પડખે આપ કાયમ ઉભા રહો આજ પહેલી વાર એવું બન્યું કે ભગવાન શિવ આપ પોતે ઉપર રહી અને રામ પાસે મારો વધ કરાવ્યો ને એટલે હું અવળું ફરી ગયો અને ત્યારે ભગવાન ભોળાનાથે જવાબ દીધો કે રાવણ તારી ભૂલ થાય છે એટલા માટે તારો સંહાર થયો કે જેથી મા જાનકીનું હરણ કરવા ગયો ને તે બીજો કોઈ પણ વેશ લીધો હોત તો તને જગત માફ કરી દેત હું પોતે તને માફ કરી દેત પણ મા જાનકીનું હરણ કરવા ગયો ને ત્યારે તે ભગવો ભેખ પહેર્યો હતો અને ભેખ જે લજવે એને ત્રણ લોકમાં કોઈ ન તારે બાપ આ ભેખની તાકાત છે આ ભગવાનની તાકાત છે આ દેશના સંતોની તાકાત છે સંતોના માટે થઈ અને આ દેશમાં તો પોતાના માથા રાજવીએ ઉતારી એના ચરણે ધરી દેતા અટકાય નહીં ઈ આ દેશના સંતોની પરંપરા છે અને એવા એક સંત થયા જેનું નામ ધોરમનાથ જેને જગત આખું ધૂંધળી નાથના નામે ઓળખે 14 વર્ષની જેની તપસ્યા અને એમ કહેવાય કે એક સાર ભગવાનના નામનો લાગેલો અને ઈ ધોરમનાથ એટલે ધૂંધળીનાથ એનો ચેલો અને ચેલાનું નામ સિદ્ધનાથ મહારાજ પણ સિદ્ધનાથજી એટલે એવા એક રાજવી વંશના
कुमार गुरु भक्ति जेमना हृदये नहीं पण रुवाड़े रुवाड़े गुरु भक्ति गुरु ना बोल माथे पड़ियो बोल झीलवा तैयार रहे गुरु पानी बोले ई पहला तो दूध हाजिर करे एटली गुरु ने सेवा करे अन गुरु एम कहेवाय छे के 12 वर्ष नी समाधि माथे बैठा अन सिद्धनाथ गुरु नी सेवा करवा मांड्या कारण के सद्गुरु शब्दना तमे थाव अधिकारी पानबाई तो तमने रमारु 52 बार जेने सद्गुरु शब्दना धारण कर्यो छे जेने सद्गुरु ना उपदेश ने धारण कर्यो छे ने ई तो गुरु भक्ति નજર કરી તા તો સિદ્ધનાથ જે એમનો ચેલો બાળ હતો ને યુવાન બની ગયેલો અને યુવાન ચેલો સેવા કરે રહ્યો પણ માથે પાટો બાંધેલો એના માથે એક છટકું બાંધેલું આખા દિવસનો કામ કરી અને સિદ્ધનાથ થાકના મારે સૂઈ ગયા છે એનું કપડું જે માથે બાંધેલું હતું એ હટી ગયું અને એક દુર્ગંધની ભભક છૂટી પણ જેવી દુર્ગંધની ભભક છૂટી અને ગુરુ મહારાજની ભ્રકુટી ખેંચાણી કા દુર્ગંધ ક્યાંથી આમ નજર કરી તા તો ચેલાના માથામાં ઘારું પડી ગયેલું જેની અંદર જીવડા પડેલા ખદબદે અને દુર્ગંધ મારે એના તાળવાની અંદર પડેલા ઘારાનું અને ગુરુ મહારાજનો ક્રોધ ચરમ સીમાએ પહોંચ્યો જગાડ્યો ચેલાને બેટા આ ઘારું આટલું બધું તારા માથાની અંદર ઘારું પડી ગયું જીવડા માથે પડી ગયા તોય તને ખબર નથી અને ત્યારે સિદ્ધનાથજીએ કીધું બાપજી એટલા માટે આ માથે ઘારું પડી ગયું છે કે આપ સમાધિમાં હતા ગુજરાન આશ્રમનું ચલાવવા માટે થઈ લાકડાના ભારા વેચી વેચી અને માથે લાકડાના ભારા મૂકી મૂકી અને મારા માથે ઘારું પડી ગયું છે બેટા ભિક્ષાંદેહી કરવાનો તો જાતો જાતો તો પણ ગુરુ મહારાજ આ તો આખું ગામ નાસ્તિક છે કોઈ મને ચપટી લોટ કરાવતું નહોતું એટલે લાકડાના ભારા વેચી આપનું આશ્રમનું આશ્રમના આવનારા અભ્યાગતોનું હું સન્માન કરતો અને ગુરુના ક્રોધનો પાર નિયો ન રહ્યો કારણ કે જે ગામની અંદર સાધુને ચપટી લોટ ન કરાવી શકે એવા ગામની પ્રજાને જીવવાનો કોઈ અધિકાર નથી ક્રોધ વ્યાપ્યો અને ચેલાને કીધું બેટા હવે વયો જા કારણ હવે મારો ક્રોધ ની ચરમ સીમા વટી ગઈ છે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ સિદ્ધનાથજીને એમ થયું કે મારા ગુરુની બુદ્ધિ ભ્રષ્ટ થઈ નહીતર આવો વિચાર ન આવે હાથમાં ખપર લીધું ચેલા ભાગ અને સિદ્ધનાથજી ભાગ્યા ઘણા ગુરુને મનાવ્યા પણ માન્યા નહીં અને એમ કહેવાય છે કે એ વખતે ધરમનાથજી હાથમાં જે ખપર હતું એ લઈ અને ઊંધું વાળ્યું જેટલા પટ્ટન સો ડટ્ટન એમ કરીને ઊંધું વાળ્યું પૃથ્વીના પાટલામાં જેટલા પાટણ હતા એ બધા જેમ કોઈ બાઈ રોટલો તાવડીમાં ઉથાપે ને એમ ઉલળીને ધરતીમાં ગારદ થઈ ગયા એ વખતે એક પ્રેહ પાટણ નહીં બાપ ગુજરાતમાં જેટલા પાટણ હતા એ બધા પાટણ એમ કહેવાય છે ધરતી ઢંક થયા અને અહીંયા આ ડટનસો પટનને જોઈ અને સિદ્ધનાથજીનું હૃદય દ્રવી ઉઠ્યું એક જે વંશવારસ મેહ જેઠવા બાકી રહી ગયેલા હલામણ જેઠવાનો આખો જેઠવા વંશનો નાગાજણ જેઠવો અને નાગાજણ જેઠવાને ગાદી હોપી પ્રેહ પાટણને ફરી ગુરુના પાપને ધોઈ અને ફરી વસાવી અને ત્યારે ઈ રાજગાદી હોપીને સિદ્ધનાથજી નીકળી ગયા ગુરુને પૂછ્યું કોને નાગાજણ જેઠવાએ ગુરુ મહારાજ તમે જતા રહેશો તો મારું શું થશે ને તેથી ગુરુએ કીધું કે બેટા તારું એક પ્રેહ પાટણ તો તે વસાયું પણ બીજા કેટલાય પાટણોને મારા ગુરુએ ધરતીમાં ગારદ કરી નાખ્યા છે એનો ઉદ્ધાર કરવા મારે જવું પડશે અને ત્યાંથી 4 શિષ્યો નીકળ્યા સિદ્ધનાથજીએ પોતાનું નામ ફેરવી અને નામ પડ્યું ફૂલનાથજી અને એક પાટણ કડી પાસે જે હતું જ્યાં ઊંધું વળી ગયેલું ત્યાં આવી અને ફૂલનાથજીએ વાસો કર્યો અને એમ કહેવાય છે કે ઈ ફૂલનાથજી માથે એક નાનકડું ગામ વસાણું અને ફૂલનાથજીના નામ ઉપર જે ગામનું નામ પડ્યું ફુલેત્રા શિખર પર બેઠા શિવજી સુને પાર્વતી માતા સત આદેશ સત ધર્મની કહો નાથજીની ગાથા
सत आदेश सत धर्म नि कहो नाथ जीनी गाथा आदिनाथ ओंकार भया ज्ञान नहीं पवन प्रकाशा आदिनाथ ओंकार भया ज्ञान नहीं पवन प्रकाशा जल स्थल अग्नि आकाश नौता नौता वेद पुराणा जे जल स्थल अग्नि आकाश नौता नौता वेद पुराणा जे नवनाथ ने सिद्ध चौरासी प्रगट्या वो रक्षनाथा नवनाथ ने सिद्ध चौरासी प्रगट्या वो रक्षनाथा आदि परंपरा नवनाथो नीचे माँ प्रगट्या ते संत फूलनाथा आदि परंपरा नवनाथो नीचे माँ प्रगट्या ते संत फूलनाथा गुरु तो रमनाथ ना संत सिद्धनाथ जी एज जाया फूलनाथा गुरु तो रमनाथ ना संत सिद्धनाथ जी एज जाया फूलनाथा पुलित्रा धामे धुनी दखावी बावे अलख पुर सयावी नाथा पुलित्रा धामे धुनी दखावी बावे अलख पुरुष अविनाशा नाथ वचाने कर्णावती माँ माणिक नाथा फुले त्रिपुल नाथ वचाने कर्णावती माँ माणिक नाथा कर भगा मेवाड़ी नाथ विराजा सूरज गा में गोदड़ नाथा कर भगा मेवाड़ी नाथ विराजा सूरज गा में गोदड़ नाथा गोबा जी चरणे गाय भला जी ना गुरु छे दरिया गोगा जी चरणे गाय भला जी ना गुरु छे दरिया नाथा गुरु गम प्यालो गुरु जी पायो मिट गया जमना फाता गुरु गम प्यालो गुरु जी पायो मिट गया जमना फाता गुरु गम प्यालो गुरु जी पायो मिट गया जमना फाता। आ फुलनाथ जी महाराज जे गाम ने पादर बिराजमान छे बाप
જે ગામના પાદર એક સંત પલોઠી વાળીને બેહી જાય, એ ગામ ગામ મટી જાય, પછી ગામ ધામ બની જાય. કારણ કે સંત સરિતા અરુ મેઘલા ચલત બિહંગા ચાલ, રજબ જહા જહા જાત હૈ વો તો કર દેતે હૈ ન્યાલ. સંત સરિતા અરુ મેઘલા ચલત બિહંગા ચાલ. બાપ, સંત જે ગામના પાદર જઈને બેહે ને, એ ગામ ગામ મટી અને ધામ બની જાય, એને ન્યાલ કરી દે એનું નામ સાધુ. કારણ કે સંત સપૂત અને તુંબડા ત્રણનો એક સ્વભાવ, સંત સપૂત અને તુંબડા આ ત્રણનો એક સ્વભાવ. ઈ તારે પણ બોલે નહીં, એનો તાર્યા ઉપર ભાવ. બાપ, સંત તો તારી દે. અને અહીંયા ફુલનાથજી એક નતા નીકળ્યા બાપ, એમની ભેળા માણેકનાથ, વાળીનાથ અને ગોદળનાથ, એમ ત્રણ ચાર સંતો, ત્રણ સંતો એમની ભેળા નીકળેલા. આ ચાર સંતો એમાં માણેકનાથજી આવી અને કર્ણાવતી એટલે કે હાલનું જેને આપણે અમદાવાદ કહી, ત્યાં વસા, જેના નામ માથેથી આજ પણ બાપ અમદાવાદની અંદર માણેક ચોક નામ છે અને માણેક બુરોજ આજના દિવસે પણ છે એ માણેકનાથજીનો. કારણ કે આ પણ જૂનું પ્રેમ પાટણ જ હતું, જેને પણ નટનસો પટન થયેલું, જેને માણેકનાથજી આવીને વસાવ્યું. અને વાળીનાથ જ્યાં જબરજસ્ત અઘાડો હતો, એ વાળીનાથજીએ આવી અને એ વાળીનાથ વસાવેલું. પણ બાપ, વર્ષો જેમ વીત્યા એમ વાળીનાથ પણ ડટનસો પટન થઈ ગયું અને ત્યાં આવી અને એક મહાત્મા વિરમગીરીજીએ આજથી 800 વર્ષ પહેલા આવી એ ગામને ફરી જાગૃત કર્યું. અને આજના દિવસે પણ ત્યાં વાળીનાથનો જબરજસ્ત અખાડો છે અને ત્રિભુવન નામના એક રબારીએ એ ગામ વસાવેલું, એટલે ત્રિભુવન ઉપરથી નામ તરભોવન, તરભોવનનો અપભ્રંશ થઈ અને આજના દિવસે તરફ ગામ છે અને તરફ ગામનો અખાડો છે. અને ચોથા જે હતા એ સંત ગોદળનાથજી, જેમને કડી પાસે સુરજ ગામે આવી અને અખાડો વસાવેલો, આજ પણ કડી પાસે એ ગોદળનાથજીનો જબરજસ્ત અખાડો છે. બાપ, એમ ચારે સંતોએ આવી અને ચાર પાટણનો ઉદ્ધાર કર્યો. એમાં ફુલેત્રા ફુલનાથજી મહારાજ એવા પરમ પવિત્ર પુનિત અને જે સંતનું નામ લઈ તોય પાપ દરિયાના હામા કાંઠે વયા જાય એવા ફુલનાથજી ઉપરથી જ આ ગામનું નામ પણ ફુલેત્રા પડેલું. બાપ, પણ જેમ જેમ કાળ વીતતો જાય, દિન ગણતા માસી ગયા, વર્ષો આતરિયા, પછી સુરત ભૂલી સાહેબા તારા નામે વિહર્યા, ઈ ધીરે 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 કાળની થપાટુમાં ફુલનાથજી મહારાજની સમાધિ સિવાય એ ગામના પાદરમાં બીજું કાંઈ ન રહ્યું. ફુલેત્રા ગામ ફુલનાથજી મહારાજની સમાધિ અને 1800 વીઘાનું વીડ અને 1800 વીઘાના વીડની અંદર ફુલનાથજી મહારાજનું ભૈરું. એમ કહેવાય છે કે ફુલનાથ બાપુ જ્યારે ચલમ પેટાવે અને અહીંયા એવું ભૈરું હતું કે જે ભૈરું ફુલેત્રાથી ગિરનારમાં નીકળે, એક એનો છેડો અહીંયા માણેકનાથજીના માણેક બુરજમાં નીકળે, એક છેડો એનો વાળીનાથ નીકળે અને એક છેડો હતો એ સુરજમાં નીકળે અને છેક ગુરુદત્ત મહારાજ ચલમ મોકલે એની બે ફૂંક લગાવી અને એમ કહેવાય છે ફુલનાથજી મોકલે એટલે સીધું એ આ માણેકનાથજી પાસે આમ ચારે દિશાએ ચાર આમ ચલમ ફરે. પણ એવો જ્યારે જ્યારે સંતનો મેળાવડો થાય, કારણ કે સંત સમાગમ દુર્લભ ભાઈ, જગતમાં જો કોઈ દુર્લભ ચીજ હોય તો એ સંતનો સમાગમ છે. અને સંતનો સમાગમ થઈ જાય ને બાપ, તો પથ્થર જેમ લોખંડને જેમ મણી અડે અને સુવર્ણ બની જાય. પણ બાપ, સંત છે ને જગતમાં ત્રણ પારસમણી કીધા છે. પણ ત્રણ પારસમણી કયા? તો સંતને પારસમણી કીધા છે, ગુરુને પારસમણી કીધા છે, ત્રીજા પારસમણી જો કોઈને કીધા હોય તો એ માખીને, મધમાખી જેને કીધી છે, ભમરી જેને કહી એને પારસમણી કીધી છે, અને જો કોઈ ચોથું પારસમણી હોય તો મણી છે. પણ આમાં જે ચોથો પારસમણી મણી એ અર્ધો મણી છે. કારણ અર્ધો એટલા માટે કે એ સોનું બનાવે છે લોઢાને, મણી સામે મણી નથી બનાવતો. પણ સંત તો એવા છે કે એ સંતને એક આમ ટપલી વાગી જાય તો સામે બીજા સંત પ્રગટ કરી દે, એટલે પૂર્ણ પારસમણી જો કોઈ હોય બાપ તો એ સંત છે. અને એવા એક સંત આ ફુલનાથજીની પરંપરાની અંદર અજયનાથજી, જાલંધરનાથજી અને જાલંધરનાથજીથી સંજયનાથજીની પરંપરાની અંદર એક સંત થયા જેમનું નામ દરિયાનાથજી. બાપ, ભાવનગર ભાવેણાના કાંઠે એ ગોહિલવાડમાં દરિયાનાથજીનો આશ્રમ અને એ દરિયાનાથજીના એક શિષ્ય એમનું નામ ભોલાનાથજી અને ફરતા 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 અહીંયા જે ફુલેત્રા ફુલનાથજી મહારાજનું ભૈરું, ફુલનાથજી મહારાજની સમાધિ અને કાળની ઝપાટું એ ખાઈ અને માત્ર સમાધિ અને ગામ બચેલું. ભૈરાનું તો નામ નિશાન નહોતું,
તલાવડી ન્યાય એક આંબલી નું ઝાડ, એના નીચે માં ભગવતી જગદંબા રુંડ મુંડ ધારણમ ભૂત જંગ ભૂષણમ રઘત રક્ત ખપ્પરમ રખત રક્ત યદ્ધરમ કરાલકમ ધરામયમ સદામયમ તું બાલિકે ઓ કોટી કોટી વંદનમ નમામિ દેવી કાલિકે. માં બેહતા એની 80 વર્ષની ઉંમર છે, માથે હોનેરી વાળ છે. આવું આજના દિવસે એ ચોપડામાં લખાણ છે. અને ન્યા ગુરુ સિદ્ધનાથ અહીંયા ફૂલનાથજીનું નામ ઓરિજિનલ, કારણ કે અમારા બારોટજીના ચોપડા જે હોય છે ને બાપ, એની અંદર નામ સાચા લખેલા હોય છે. સિદ્ધનાથજીની ધૂણી અને સિદ્ધાજીનું ભૈરું, એ જે ભૈરાની જગ્યા લુપ્ત થઈ ગયેલી આવી. અને અહીંયા ભોલાનાથજી જેવા એક સંત પધાર્યા અને ભોલાનાથજીએ આખી જગ્યાનો વિકાસ કર્યો. પણ બાપ એક સંત આવી અને પોણોઠી વાળીને બેહી જાય, જગ્યાનો જબરજસ્ત વિકાસ કર્યો. અને બન્યું એવું કોઈએ ઈર્ષા તો બાપ સંતની જગત કરનારો છે, એકલા માણાની ઈર્ષા થાય એવું નથી બાપ, ઘણા સંતની પણ ઈર્ષા કરનાર હોય. અને કોઈ બાવલીએ આવી અને કદાચ ચલમની અંદર બાપજીને કાંઈ પાઈ દીધું હોય તો એ ખબર નહીં, અને બાપજીની સ્થિતિ ગાંડા જેવી થઈ ગઈ, કેવી પાગલ અવસ્થાની અંદર. અને એમાં એકવાર એક પાડો ગાંડો થઈ અને નીકળેલો, અને ભોલાનાથજીએ પાડાના બે શિંગડા પકડી લીધા અને યુદ્ધ ચાલ્યું. પણ આ તો બાપ સંત હતા, સંતના બાવડામાં તો પરમાત્માનું બળ હોય. અને એ ભયાનક ધીંગાણું આખા ગામે જોયું, ગામે માંડ બંને સંતને છૂટા પડાવ્યા. અને ગામે વિચાર કર્યું કે મારા ગુરુજી છે, જેના ગુરુના દર્શન કરતા એ પાવન બની જવાય, આજ એ ગુરુનું આવી પાગલ અવસ્થા, એટલે માટે ચાલો જઈ અને દરિયાનાથ ગુરુને વિનંતી કરી કે આ સ્થિતિ શું છે. અને બધાએ દરિયાનાથજી પાસે આવ્યા. ત્યારે બાપ દરિયાનાથજીએ કીધું કે બેટા, આ તો સંતની ગતિ ન્યારી છે, સંત કોઈની પાગલ ન બને, સંતની આ જુગતી મુક્તિની રીત છે. જ્યારે જગત એની પાસે વધારે આવવા માંડે, જગત જ્યારે એને વધારે પગે લાગવા માંડે અને સંતને સુવાસ જ્યારે જગત આખામાં ફેલાવા માંડે ને, ત્યારે સંતને એમ થાય કે મારી જેટલી સુવાસ વધે એટલું મારું તપ ઘટે, અને પોતાનું તપ ઘટે એ જગતને તપ ઘટે એ સંત કોઈની દેખાડી ન શકે. માટે આ તો સાધુની જુગતી મુક્તિ છે, આ સંત ભોલેનાથજી છે. અને એ સંત ભોલેનાથજીના એમ કહેવાય કે ચારે હાથ જેના માથે હતા એવા એક ઠાકોર સમાજના, આમ આમ ખોળ્યું ઠાકોર સમાજનું બાપ. પણ કદાચ પૂર્વજન્મના યોગી હોય, કદાચ પૂર્વજન્મના કોઈ ભ્રષ્ટ યોગી હોય, અને અધૂરી જે કહેવાય કે અધૂરી સાધના, અધૂરું તપ પૂરું કરવા માટે થઈને જ એક ક્ષત્રિય કુળની અંદર જેને અવતાર લીધો હશે એવા ભલાજી નામના ઠાકોર, અને એના માથે ગુરુ મહારાજ દરિયાનાથજીની પૂર્ણ કૃપા થઈ ગઈ. કારણ કે જેવી દ્રષ્ટિ પડે ને બાપ, જેમ સંતની દ્રષ્ટિ પડે અને પારસને પારખી જાય, કારણ કે આ તો શંકર છે, કંકરમાંથી શંકર બનાવી શકે, એ દરિયાનાથજી મહારાજની આમ કૃપા થઈ. અને એ ભલાજી માથે હાથ મૂક્યો અને કીધું, ભલા આજ આ ભોલેનાથ જાય એટલે ભોલેનાથનો બીજો અવતાર તું ગણા બાપ, આજથી તારું નામ ભોલેનાથ. અને માથે હાથ મૂકી દીધો અને ગુરુ મહારાજનો હાથ જેના માથે પડે ને, પછી જે રંગ લાગ્યો અને એક તાર ભક્તિના રંગે રંગાય. કારણ કે ભક્તિ રે કરવી એને રાત થઈ રહેવું પાનબાઈ, અને મેળવું અંતરનું અભિમાન, માન અભિમાન મોહ બધુંય ટળી ગયું. અને માત્ર ધ્યાન જેનું એક ગુરુની વાણીમાં, ગુરુના શબ્દમાં રહ્યું. પણ ભોલેનાથ નામ આપ્યું. જગત આજે પણ ભલાજી ઠાકોરના નામે જ ઓળખે, પણ એ ભોલેનાથજીએ આ જગ્યાનો ઉદ્ધાર કર્યો. પણ એને કેવો રંગ લાગ્યો બાપ, એ ભલાજીને જે રંગ લાગ્યો છે એ રંગ તો ભક્તિનો રંગ છે, એ રંગ છે એ ગુરુ નામનો રંગ છે, એ રંગ છે એ ગોગ મહારાજનો, ગોગાજી મહારાજનો રંગ છે, એ રંગ જે છે એ ફૂલનાથજી મહારાજની કૃપાનો રંગ છે. હો બાપ, સાધુનો લાગ્યો ભલાજીને રંગ લાગ્યો.
तारे वरण एक धैने रहती आज नवखंड का जेना एना पादरे मेड़ो जाम्यो बालाजी ने रंग लाग्यो एना पादरे मेड़ो जाम्यो बालाजी ने रंग लाग्यो रंग लाग्यो बालाजी ने रंग लाग्यो जंगल जाऊं छे टीबेनाथ जी नो वास पण बाबा भोलेनाथ ए आवी ने चढ़या ने धुनी जगावी खा जेने धूणो या खंड रूणो राख्यो भला जी ने रंग लाग्यो जेने धूणो अखंड रूणो राख्यो बालाजी ने रंग लाग्यो रंग लाग्यो बालाजी ने रंग लाग्यो हे रंग लाग्यो बालाजी ने रंग लाग्यो पंचकुंडी महारुद्र यज्ञ नो भव्य आयोजन थाय पण गुरु दरियानाथ पधारिया आवो धन्य धन्य पुलेत्रा थाय रुड़ा सामया उत्सव जाम्यो भलाजी ने रंग लाग्यो सामया उत्सव जाम्यो भलाजी ने रंग लाग्यो रंग लाग्यो भलाजी ने रंग लाग्यो रंग लाग्यो भलाजी ने रंग लाग्यो भलाजी ने रंग लाग्यो एवो मोटेरो पर चो भाड़ो भलाजी ने रंग लाग्यो रंग लाग्यो भलाजी ने रंग लाग्यो रंग लाग्यो भलाजी ने रंग लाग्यो भलाजी सौने भेड़ा करे ने समाधि ये धरे ध्यान एने काल जे गुरु घा लाग्यो भलाजी ने रंग लाग्यो एने काल जे गुरु घा लाग्यो भलाजी ने रंग लाग्यो रंग लाग्यो भलाजी ने रंग लाग्यो रंग लाग्यो साचा साधु नो लाग्यो भलाजी
ने रंग लाग्यो। हर कया विधि जे लिखा छठी रेनरा अंक एमा जब वधे के तल घटे रे रे जीव नशंक। हर कया विधि जे लिखा छठी रेनवा अंक बाप बागी मा जे मंडाणू होय छे एने कोई फेर नथी करी शकतो। जेना भाग मा भेख मंडाणो होय एने गमे ई उमरे भेख तो लेवो ज पड़े अने जेना भागी ने अंदर सुख समृद्धि अने साहिबी लिखी छे एने ए मार्गे जवू पड़े अने जेना भागी नी अंदर भूख लिखी होय एने आखी जिंदगी भूख ज रहे आनी अंदर कोई फर्क पड़ी शकतो नथी। आ फूलनगरी नामनु गाम हतु ई गाम डटन सो पटन थिया पछी फूलनाथजी महाराज फूलेत्रा थियो। गाम फूलेत्रा पण घणी वार भांग्यु एक वार बरोबर फूलेत्रा ना माथे ई दळ કટક ચડી અને આવી ઉતર્યું અને એ દળકટકમાં એમ કહેવાય છે કે ભયાનક ભીંગાણું થયું ત્યારે ગામનો ઉદ્ધાર કરવા માટે થઈ રણજીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ તીનું ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાવ આ ત્રણ ટાણા જેમ હરખના છે એમ ત્રણ પ્રસંગ છે ને એ મરી ખૂટવાના છે। ધર જાતા ધર્મ પલટતા ત્રિયાઈ પડંતા તાવ તેનું ટાણા મરણરા એમાં કોણ રંક કોણ રાવ ત્રણ પ્રસંગ છે એ મરી ખૂટવાના પ્રસંગ છે। પોતાની ગામની ઇજ્જત બચાવવા માટે બેનું દીકરીઓની ઇજ્જત બચાવવા માટે અને ધર્મના માથે જેથી કોઈ ઘા કરતું હોય ને તેથી મરી ખૂટવા માટે પછી રંક હોય તોય ભલે અને રાય હોય તોય ભલે ગામના મામા યુદ્ધે ચડ્યા પણ એ જે ભયાનક ધીંગાણું થયું ધડ ધ્રુજી ધરા અડદ યુછલ્યો કરણ બ્રહ્માંડના ઉવા કટકા ગણન ગોલંદના ઘોર બાજંજ્યા અને હરડજ્યા હાડના અંબર ખટા એ તલવારો તાલીઓ લેવાણી આખા કટકની સામે મામા એકલા લડ્યા પણ માથું પડી ગયું અને જેનું ધડ લડવા માંડ્યું અને ગામના સીમાડા પાર કરી અને આખા કટકને ધડ મૂકી આવ્યું પણ ધડને જે પુરાતન ચડેલું બાપ એ ઉતરતું નહોતું ત્યારે ગળીનો રેલો કહેવાય છે કે નાખ્યો પણ ધડ ન પડ્યું ત્યારે આખા ગામે કીધું કે હે મામા આપ શાંત થાવ અમારું આખોય ગામ જેથી લગ્ન કરશે તેથી છેડાછેડી તમારા આંગણે છોડવા આવશે ગામના નર નિવેદ જે બધા છે એ આપને પહેલા કરશે અને પછી અમારા તમામે તમામ આખું ગામ અબાલ વૃદ્ધ તમામ જ્ઞાતિના પણ આપનું માન કરશે આપને ભજશે અને આપના પારે આવી અને માનતાયું માનશે આટલું ગામે પ્રતિજ્ઞા કરી ધડ પડ્યું આજના દિવસે પણ એ મામાની ખાંભી ગામના પાદરમાં છે। નીલકંઠ મહાદેવ જ્યાં ભગવાન ભોળિયાનો વાસો હોય અને બાજુમાં જ નવું મહાદેવનું મંદિર બન્યું છે બાપ સોમનાથ મહાદેવ અને જેના ગામના માથે બાપ મધદરિયે તોફાનમાં જેથી તારું નાવડું હાથ ન રીએ તેથી કેજો ઈ જય ખોડિયારને એકવાર યાદ કરે માં ખોડિયારનું સ્મરણ કરો તો તમારા પાપ દરિયાના હામા કાંઠે તો વયા જાય પાપ પણ ગમે એવી કષ્ટ આવીને પડ્યું હોય ને કદાચ નાવડા ડૂબતા હોય ને તોય માં ખોડિયાર તારી દે ઈ ખોડિયાર જે ગામને પાદર ગામ ટોડાની દેવી થઈને બેઠી હોય બાપ સમગ્ર ગામ માથે માં ખોડિયારની મીઠી મેર હોય અને સમગ્ર ઠાકોર સમાજની કુળ દેવી એવી માં ભગવતી માં ચોટીલાના ડુંગરા વાળી માં ચામુંડ જે ગામના પાદર બેઠી હોય એ ચામુંડ અમારા ભલાજીના કુળદેવી હો બાપ ચામુંડની ભક્તિ આમ તો ચામુંડ ચામુંડ મેં કરા ચામુંડ જીવ જડી એક તાર માં ચામુંડના જગતમાં ઉદ્ધાર માં કરી શકે કોઈ પણ દુનિયાની અંદર માં જે કરી શકે ને એટલે તમે જુઓ જગતના ટોટલા માથે બધે માને ઉપર બિહાડી છે ચોટીલાના ડુંગરા માથે બેઠી પાવાના પહાડમાં બેઠી ગબરના ગોખમાં બેઠી ઊંચા કોટડાની ધારમાં બેઠી અને કડીના કોટમાં માં મેલડી બેઠી મેલી મેલાન ભોગવે મેલી મેલાન ખાય જેના કુળમાં માં મેલડી એના દુઃખ દાળી દર જાય આ દેવીઓ બધી ગામના માથે કૃપા કરતી હોય અને ઈ ભલાજીના માથે સદગુરુઓનો પ્રતાપ હોય સદગુરુનો જેના માથે પંજો લાગ્યો હોય અને આજ આખા ગામને ભેગા કરી અને ભલાજીએ વિચાર કર્યો છે કે મારા ગુરુ મહારાજનો આદેશ થયો હોય ફુલનાથજી મહારાજની મારા માથે કૃપા હોય તો આ ગામના પાદરમાં અનેક સંતો આવે હરિહરનો હાથ પડે અને ભોજન અને ભજન બે થાય એવો કઈક વિચાર કરી અને વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી મૂર્ત જોડાવી અને જેમણે મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કર્યો પણ ગુરુના વચન વગર ગુરુની આજ્ઞા વગર ગુરુના આગમન વગર આ યજ્ઞ સફળ ન થાય અને ગુરુ આજ્ઞા લેવા માટે થઈ અને છેક ભાવનગર દરિયાનાથજી મહારાજની પાસે આવી અને ભલાજી આજ્ઞા માંગે છે દરિયાનાથજી ક્યાંય જતા નહીં કોઈ દિવસ ક્યાંય કોઈની પાસે જવાની હા પણ ન પાડે પણ આજ
बाप हृदय ना भाव थी जारे शिष्य आयो होय ने पहला तो ना पाड़ी दीधी बेटा बेटा मैं कहीं नहीं जाता हूं हूँ क्या ही न जी सकू एम ना पाड़ी दीधी पर बाप चेलेना हृदय नो जे भाव छे ने एने गुरु नहीं पारखे तो कोण पारखे ने कीधु भला जाओ यज्ञ करो अन हूँ पोते दरियानाथ जी त्या फुलेत्र आवी अन विराजमान थईश अन आया लघु रुद्र यज्ञ नो प्रारंभ थियो दरियानाथ जी महाराज आव्या अन धाम धूम थी आखा गाम मा संत ना पधरामणा थया एना समय्या थया अन फुलनाथ जी महाराज नु जे जूनु भोयरु हतु 1800 વિઘાની વીડીમાં પાદરની અંદર તેદી દરિયાનાથજી બાપુએ ભલા જીને માથે હાથ મૂકીને કીધું ભલાજી આ જગ્યાનો ઉધાર તમારે કરવાનો છે આ ભોયરાને જાગૃત કરવું છે આ ગોગ મહારાજ જે ફૂલનાથજીના રૂપે અહીંયા બિરાજમાન છે એ ગોગ મહારાજને પણ તમારા હાથે જાગૃત કરવાના છે માટે આ જગ્યાનો ઉધાર કરો અને પહેલી ઈંટ ત્યાં દરિયાનાથજીએ મૂકી એવું આ અમારું ફુલેત્રા ગામ એ ગામ મટી અને ફુલેત્રા ધામ બની ગયું Yeah.
मठ तीरथ नाथ ना चरणे रे आव्या, अड़सठ तीरथ नाथ ना चरणे रे आव्या। गोगा स्वरूपे बिराजा रे, तुलसी संगत साधु की हरे कोटी अपराध। एक घड़ी पण संत नो संग थई जाए तो ई सत्संग तमारा करोड़ो जन्मना पाप नो नाश करे छे। एटले तो अमारा लोक साहित्य मां संत वाणी मां पण कहेवानुं छे के संत देखी नमन करिए अन झपट नमावीए शीश। संत देखी नमन करिए एने झपट नमावीए शीश। एक गुना तो क्या करे तेरा लाख गुना बख्शीश, लाखों गुना ने क्षमा आपी दे ने एनुं नाम साधु। एवा दरियानाथजी महाराज फलेत्रानी अंदर आ महारुद्र यज्ञनी अंदर पधारेला अने जेमने सदगुरु नो सदुबोध भलाजी ने तो आप्यो पण एमना मित्र कांतिभाई ठाकोर ने पण गुरु महाराजे बोध आपेलो, એમને પણ પોતાના શિષ્ય બનાવેલા અને દરિયાનાથજી મહારાજ સમગ્ર ગામને આશીર્વાદ આપી અને ભાવનગર પધાર્યા છે। સમય કાળ કોઈ દિવસ કોઈને મુક્તો નથી, કારણ અવધ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરિ ભજ્યા વિણ જાય છે તારો અવસર ઈશ્વર દાસ। હરિની ભક્તિ કર્યા વગરની એક પણ જે જીવનમાં જાય ને એ પાણીમાં રહેલી અંજળી જાય અને એ જીવન જાય બે બરાબર, એમાં કોઈ ફરક નથી કહેતા ઈશ્વર દાનજી મહારાજ। દરિયાનાથજી મહારાજ સત્સંગ કરે છે અને ત્યારે બાપજી એ પોતાના સ્વયં મુખે કીધું કે હવે મારે જવાનો સમય થયો છે। ત્યારે એમના શિષ્યો એ કીધું, ગુરુ મહારાજ ખબર કેમ પડે કે આપણો જવાનો સમય થયો? અને ત્યારે સ્વયં દરિયાનાથજી મહારાજે કીધું કે સમગ્ર ભાવનગરની લાઈટ એક ક્ષણમાં જતી રહે
અને 50 વર્ષથી જે ભૈરવનો ધૂણો જાય છે અને અહીંયા જે ભૈરવ નયો દીવો જે સળગી રહ્યો છે જ્યોત એ જ્યારે બુઝાય ત્યારે માની લેવાનું કે દરિયાનાથજી મહારાજ ને હવે જવાનો સમય થઈ ગયો છે અને આ શબ્દો જ્યારે કહેવાના હતા ને તેદી બાપ અમારા ભલાજી પણ હાજર હતા અહીંયા ગુરુ અને શિષ્યનો કેવો સંબંધ છે ગુરુ અને શિષ્યની કેવી ટેલિપથી છે ગુરુ અને શિષ્યની કેટલો હૃદય એક તાર છે ગુરુ આઈ બોલે અને બેઠા બેઠા ફુલેતરામાં ભલાજીને સંભળાય એ તાકાત ગુરુ ઉપદેશની છે એ ગુરુ પરંપરાની છે ગુરુ મહારાજે અહીંયા સમાધિ લઈ લીધી અને આઈ ભલાજીને ફુલેતરાની અંદર ખબર પડ્યો અંદરથી ઝાટકો લાગ્યો હોય ન હોય મારા ગુરુ મહારાજે કીધું હતું કદાચ જતા રહ્યા હોય પોતાના હો કામ પડતા મૂકી અને ભલાજી ભાવનગર આવ્યા અને જ્યાં ભાવનગર આવ્યા ત્યાં ખરેખર સંવત 1992 અને કારતક 13 ના દિવસે ગુરુ મહારાજે દેહ મૂકી દીધેલો એની સમાધિની તૈયારી હાલે 14 રાહુડે ગુરુ મહારાજના દેહને વંદન કરી પણ જેને ગુરુ ઉપદેશ લાગ્યો હોય જેને સદગુરુનો આદેશ મળી ગયો હોય કારણ અમારા નાથ સંપ્રદાયની અંદર આદેશ સદાદેશ આદેશ અને ગુરુનો આદેશ જ્યારે થયો હોય ને ત્યારે અહીંયા ગુરુ મહારાજની સમાધિને દઈ સમાધિનું કામ પૂરું કરી અને ભલાજી આવ્યા પણ ગુરુ મહારાજે જે આજ્ઞા કરેલી મહારુદ્ર યજ્ઞની અંદર કે હે ભલા તારે આ જગ્યાનો ઉદ્ધાર કરવાનો છે તારે આ જગ્યાને આગળ લાવવાની છે અને પેલી ઈટ મૂકી અને ગેલા પણ એ આદેશને ભલાજી ભૂલી ગયેલા પણ સંત છે ને બાપ એ તો ગમે ત્યારે સંત જેદી સમાધિષ્ઠ થાય તેદી જાગૃત થાય એટલા માટે કોઈ સંતને આગળ સ્વ ન લાગે કોઈ માણસ મરી જાય તો સ્વ છગન ભાઈ સ્વ મગન ભાઈ સ્વ ફલાણા ભાઈ એમ સ્વ લાગે કોઈ દી સંતને આગળ ક્યારેય સ્વ લાગતું નથી સ્વ દરિયાનાથજી એમ ન બોલાય સંત દરિયાનાથજી એમ જ બોલાય સ્વ તુલસીદાસજી મહારાજ એમ ન બોલાય તુલસીદાસજી મહારાજ એમ જ બોલાય કારણ કે સાધુ બાપ કોઈ દિવસ મરતા નથી જેદી મરે છે તેદી તો બાપ એની સુવાસની અણુએ અણુની અંદર ગુરુ મહારાજની સુવાસનો પ્રસાર વધતો હોય છે અહીંયા 3-4 વરહ માથે અડગોઠિયા ખાઈને વયા ગયા ભલાજી પોતાના કામમાં પડી ગયા છે ફુલાજી મહારાજની ભક્તિ ને ગુરુ મહારાજની ભક્તિ હૃદયમાં રમી રહી છે પણ એક દિવસ અડધી રાતનો ગજર ભાંગ્યો ભલાજી સુતા હતા અને કઈક દિવ્ય દ્રષ્ટિ દિવ્ય તેજાયમાન તેજસ્વી સ્વરૂપ દેખાણું અને સ્વપ્નમાં જોયું ત્યાં ગુરુ દરિયાનાથજી મહારાજ હતા અને કીધું ભલા બાપ બેટા મેં તને આજ્ઞા કરી હતી કે આ જગ્યાનો તારે ઉદ્ધાર કરવાનો છે તું ભૂલી ગયો માટે તારે એ ખાતમુહૂર્ત કરાવવાનું છે અને ગુરુનો આદેશ રાત્રે સ્વપ્નમાં થયો અને 1995 ના શ્રાવણ સુદ બીજના દિવસે આ ફુલનાથજી મહારાજની જગ્યાના જીર્ણોદ્ધાર માટે શિખરબંધ મંદિર બનાવવા માટે થઈ અને એમણે એનો પ્રારંભ કર્યો પણ ગુરુ આદેશ જે છે એ આદેશ પરંપરાનો ભલાજીએ સંપૂર્ણ ભાવ રાખ્યો અને એની અંદર જ્યારે ગુરુનો આદેશ હોય ને ત્યારે બાપ સહકાર બધાયનો મળે ફોલેત્રા ગામના હરજીવન મુખી પટેલ એને સૌ પહેલી ઈંટ મુકાવરાવી અને બળદેવજી પટેલ જે હતા એમનો પણ સહકાર મળ્યો અને ગામમાં એક ભૂદેવ જેમને આ મુહૂર્ત કાઢી દીધેલું એ ભૂદેવની પાસે વાસુદેવ ભટ્ટ બહુ પુનિત બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણ અને એટલું જ નહીં નકર બ્રાહ્મણ કોઈ દેવામાં ન સમજે પણ જે દાતારી સમજે અંદરથી જે સાચો બ્રહ્મ છે બ્રહ્મ જાણે સો બ્રાહ્મણા જેને બ્રહ્મને પામી ગયા હોય ને એ જ બ્રાહ્મણ થઈ શકે બાપ આ તો ઉદાર બ્રાહ્મણ હતો એને આ બે જેટલું ન આપ્યું ને એટલું વાસુદેવ ભાઈ ભટ્ટે આપ્યું ભલે આજ એ નથી રહ્યા પણ એમનું કુટુંબ એમની પરંપરા એમનો પરિવાર પણ આ જગ્યાની સાથે એટલો જ સંકળાયેલો છે અને ભલાજીએ આ જગ્યાનો જીર્ણોદ્ધાર કર્યો Oh.
संतो मारा गुरु मारा से We'll be right back.
ना वचने सत तत्व जान जो गुरु ना वचने रे सत तत्व जान जो भक्ति भला जी ने लागी रे संतो मारा भक्ति भला खड़े किन को लागू पाए बलिहारी गुरु आपकी जिन गोविंद दिया बताए गुनाम अंधारू रूनाम प्रकाश अंधारा माथी प्रकाश भणी जे लई जाए ने बाप एनु नाम गुरु अने जरे सदगुरु नु आदेश मळे जरे गुरु महाराज नी संपूर्ण कृपा उतरे तो ज आवु जबरदस्त काम एक संतनी जग्याना जीर्णोद्धार नो विचार बाप तो ज आवे छे अने आ विचार क्यारे आवे जरे कोई कुळवान पुरुष होय तो कारण भलाजी छे ए ठाकोर छे पण क्षत्रिय वंश छे सूर्य वंश नी अंदर परमार कुल नी अंदर जेमनो जन्म थियो छे रघुवंशी समाज नी अंदर जेनो जन्म थियो छे कारण के भगवान राघवेंद्र सरकार नी जेना माथे कृपा होय जेना माथे राम नी कृपा होय जेना माथे गुरु नी कृपा होय अने जेना माथे मां भगवती जगदम्बा नी कृपा होय ने एने ज आ सदगुरु ना आदेश ने धारण करवानो विचार आवे अने सदगुरु ना आदेश थी एमने जीर्णोद्धार कर्यो शिखरबंद मंदिर बनायु ગોગ મહારાજ નું કારણ કે ગોગ મહારાજ એ ગુરુદત્ત મહારાજ જ છે ગુરુ દરિયાનાથજી એ કીધેલું કે ભલા આજે ગોગ મહારાજ જે ભોયરું અહીંયા તું બંધાઈ ગયેલું એ જયારે એનું ડટનસો પટન થયેલું એનો ફરી જીર્ણોદ્ધાર કરવા માટે થઈ અને ભલાજી એ ખોલાવેલું પેલી ઈંટ દરિયાનાથજી મૂકેલી અને પછી સંયોગ વસાત કામમાં કોઈને ખબર ન રહી ની ભોયરું પુરાઈ ગયું અને જે અંદરથી જે જાગૃતિ થઈ અને ભલાજીએ એ જ જગ્યાએ પાછા ભોયરાનો જીર્ણોદ્ધાર કરાવેલો આજે એ મોટું જબરદસ્ત શિખરબંધ મંદિર બનાવ્યું છે ગોગ મહારાજનું ગુરુ મહારાજનું દરિયાનાથજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા માટે દરિયાનાથજી મહારાજનું મંદિર બનાવ્યું છે અને પડખે માં ભગવતી જગદંબા અંબા અંબા જો કરે સદા સહલ્લા હોય દુઃખ કટાય દાળદર મીટે વેરીન ગંજે કોઈ માં ભગવતી ચામુંડમાની સ્થાપના કરવા માટે ચામુંડમાનું મંદિર બનાવ્યું છે અને જગતમાં કોઈ પણ મંદિર હોય એ હનુમાનજી મહારાજ અને વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા એવા ગણપતિ મહારાજને હનુમાનજી મહારાજની બે આગળ દેરી હર વરંડો અને ધર્મશાળા ધર્મશાળાની સાથે રસોઈ ઘર એવું જબરદસ્ત આખું સંકુલ ઊભું કર્યું છે જે સંકુલની અંદર જઈ અને કદાચ આપણે પગ મૂકી આ આશ્રમમાં તોય હૃદયની અંદર એવી શાંતિ પ્રગટે જેણે ભોલાજી મહારાજની કૃપા ઉતરી હોય દરિયાનાથજી મહારાજની કૃપા ઉતરી હોય અને સાક્ષાત ગોગ મહારાજની આપણા માં કૃપા થઈ ગઈ હોય ને એવું હૃદયમાં ટાઢક વળે અને ફરતો બગીચો ઝાડવા રૂપા છે અને રાત ને દિવસ ઘરનું પોતાનું ખેતી વાડીનું બધું કામ પડતું મૂકી અને ગુરુ આદેશનું પાલન કરી અને આ ફૂલના ધામને વસાવવા માટે ફૂલના ધામના વિકાસ માટે ભલાજી સતત આજના દિવસે પણ એટલી જ મહેનત કરી રહ્યા છે મંદિર તૈયાર થઈ ગયું છે બધા મંદિરો તૈયાર થઈ ગયા છે મૂર્તિઓ પણ આવી ગઈ છે માત્ર જો કોઈ બાકી રહ્યું હોય તો બાપ ગુરુ આદેશના કારણે એ પ્રતિષ્ઠા કરવાનું બાકી છે અને એ પ્રતિષ્ઠા થઈ જાય એટલે જગતમાં ડંકો દેવાઈ જાય કારણ પ્રતિષ્ઠા માટે થઈ અને સમગ્ર ભારતના સંતો આવે કારણ અમારા ફુલેતરાના આંગણે ફૂલનગરીના આંગણે ફૂલના દાદાના ધામના આંગણે અમારા ફૂલના આશ્રમની અંદર ગોગ મહારાજની કૃપા થઈ જાય તો હજારો સાધુ સંતોના અહીંયા એઠ પડે સંતો ભોજન કરાવવું અને ભજન કરાવવું એ કારણ કે આપણા અમથાય લોક સંતોનો ભલાજી છે ને એ લોક સંત છે ભલે બાપ એને ભગવાન નથી પહેર્યા પણ વગર ભગવાએ એનો રંગ જે છે એનો હૃદય છે ને એ તો હૃદયના ભાવથી ભગવો રંગાયેલો છે અને એવો રંગાયેલો પુરુષ ભલાજી એને સમગ્ર ગામનો સહકાર છે આજુબાજુનાનો સહકાર છે પણ એક પ્રતિષ્ઠા ગોગ મહારાજની ગુરુ મહારાજની અને મા ભગવતી ચામુંડાની થઈ જાય એટલે એના માથે છોગું ચડી જાય તોય કહેવાય તો ના નહીં અને આજ આવા ધામના માટે થઈ ભલાજી એમનો પરિવાર એમના મિત્રો સમગ્ર ભેળા થઈ અને આ મંદિરને પ્રતિષ્ઠા માટે સતત
जहमत उठावी रिया छे अन आपणे फूलनाथ जी महाराज ने विनंती करी के हे फूलनाथ दादा हे गोग महाराज हे मां भगवती चामुंडा आ तू भेळी रहेजे अन भलाजी ना जे आ काम छे भलाजी ने गुरु आदेश थी जे आ काम उपाडेलु छे एने गोग महाराज गुरु महाराज फूलनाथ जी महाराज दरियानाथ जी महाराज भोलेनाथ जी महाराज माणिकनाथ जी वाळीनाथ जी गोदरनाथ जी तमामे तमाम नाथ संप्रदायो नो नवे नाथना एमना ऊपर आशीष उतरे अने आ काम एमनो वहेली तके सिद्ध थाय एवा आशीर्वाद साथे एवी भावना साथे आपणे एकवार फूलनाथ महाराज ने जय बोली अने विरमसु बोलिए फूलनाथ जी महाराज की जय
गोगा जी न दर्शनिए के नाथ जी न दर्शनिए गोगा।